દરિયામાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના પગલે આગામી 72 કલાકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. તો મોડી રાત્રિથી દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાનું આગમન થયું છે. દિવસે પણ રસ્તા ઉપર વાહનોને લાઇટ ચાલુ રાખવાની નોબત આવી છે. તો શહેરભરમાં જાણે અંધારપટ છવાયો છે અને ભારે પવન સાથે વરસાદના મારથી સુરત શહેરના હાલ બેહાલ થયા છે. તો આગાહીના કારણે તમામને એલર્ટ રહેવા સૂચના આપી છે અને આ આગાહીની જાણ તમામ શહેર જિલ્લાના વહીવટી સત્તાધીશોને કરાઈ છે. સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને આજે ભારે પવન સાથે વરસાદને પગલે શહેરમાં રાંદેર, વરાછા, સ્ટેશન, પૂણા, ભટાર, ઘોડધોર રોડ તેમજ સોની ફળિયા સહિતના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો નોંધાયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આગામી 3 દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા હોવા ઉપરાંત દરિયામાં સર્જાયેલી સિસ્ટમને કારણે દરિયાના મોજા પણ ભારે ઉછાળા મારે તેવી સંભાવના હોવાથી 3 દિવસ દરિયો નહીં ખેડવાની સલાહ માછીમારોને વહીવટી સત્તાધીશો દ્વારા અપાઈ છે. તો આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ આગાહીને પગલે સંબંધિત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રજાઓ કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે. સંભવિત સંજોગો પર ચાંપતી નજર રાખવા પણ કલેક્ટરે આદેશ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.